અરે શિરપ્રા, કે ધન્વંતરી રથ જે આવવાથી જે ગોવિંદપરા સલથાના એરિયામાં જે મેડિસિન આપવામાં આવે છે એસએમસી સરકાર દ્વારામાં, જેથી કરીને જે ડેન્ગ્યુ મેલેરિયા રિપોર્ટ અહીંયા સોસાયટીના વાડીમાં થઈ રહ્યા છે, જેથી કરી કોરોનાનો બી અહીંયા રિપોર્ટ થઈ રહ્યા, કોઈ દર્દી પરેશાન નથી, કોઈ હોસ્પિટલ જવું નથી પડતું, અહીંયા એસએમસી સ્ટેટમેન્ટ બધું ચાલુ છે, અને કોઈ બી રિપોર્ટ આવે તો અહીંયા ઘરે સ્ટેટમેન્ટ થાય છે, દોડાદોડી થવું નથી પડતું, સમય બચી જાય. બાકી અહીંયા જે સોસાયટી વાઇઝ એરિયા વાઇઝ ધન્વંતરી રથ આવે, ટોટલ બધા સ્વચ્છથી ઘરેથી નાના મોટા બધા આવો, ટ્રીટમેન્ટ કરાવો તમે, અને કાંઈ પણ બાય ચાન્સ રિપોર્ટ હે તો તમને ઘરે દવા આપશે, ટ્રીટમેન્ટ ચાલુ કરશે, જે 2-5% પ્રોબ્લેમ છે તો અહીંની પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. શરૂઆત છે તો બધા ધન્વંતરી રથ આવે એરિયા હોય તો બધા લાભ લ્યો, સ્વચ્છતાથી ઘરે ઘરેથી મહિલાઓ બહેનો માતાઓ બાળકો જુવાનો બધા રિપોર્ટ કરાવો, સ્વચ્છતાથી કોઈ છુપાવતા નહીં. ઉમર પારુલબેન વિપુલભાઈ દેવી કૃપા સોસાયટીમાં અમે રહીએ છીએ. આ ધન્વંતરી રથ અમારે આંગણે આવ્યો તે અમને ખૂબ જ આનંદ થયો છે, કેમ કે અમારે સરકારી હોસ્પિટલમાં કે પ્રાઇવેટ હોસ્પિટલમાં દવા લેવા જવું પડતું નથી, અને અમને ઘર આંગણે આવીને સેવા આપી જાય છે, અમને દવા પણ આપી જાય છે આયુર્વેદિક તેમજ હોમિયોપેથી, તેનાથી અમને ખૂબ જ ફાયદો થાય છે. અમારા વસંતબેન મંગળદાસ ચૌહાણ, અમે સોસાયટી દેવી કૃપામાં રહીએ છીએ, અમારા આંગણે રથ આવ્યો છે, અમને બહુ જ આનંદ થયો, અમારે કોઈને દવાખાના સુધી જવું નથી પડતું. મારું નામ કોમલ જગાણી છે. અમારી શરીરમાં રથ આવ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર. અમારે દવાખાને જવું ન પડ્યું રિપોર્ટ કરાવવા, ઘર આંગણેથી રિપોર્ટ થઈ ગયા, અને અમારી સોસાયટીમાં લગભગ 50-60 જણા છે, બધાના રિપોર્ટ થઈ ગયા અને કોરોનાનો ભય હવે ટળી ગયો છે. આ રથ જે તે વિસ્તારમાં જઈને લોકોને પહેલાં કાઉન્સેલિંગ કરે છે કે ભાઈ આ કોરોના સામે લડવા માટે આપણે જાગૃત થવું પડશે, ત્યારબાદ તમામ જે નાગરિકો હોય છે તેનું સ્ક્રીનિંગ કરે છે, એઆરઆઈ કેસીસ કોઈ હોય તો તેની નોંધ કરે છે, ડૉક્ટર પાસે દવા ઉપલબ્ધ જ હોય છે, ક્લોરોક્વિન એસિક્યુએસ એઝિથ્રાલ એન્ટીડોટ બધા જ અંદર દવાઓ ઉપલબ્ધ હોય છે, માટે જે પેશન્ટની રિક્વાયરમેન્ટ હોય તે પ્રમાણે દવા આપે છે. અમુક કિસ્સામાં જરૂર લાગે ત્યાં પ્રોફાઇલેક્ટિક તરીકે પણ આપે છે અને થેરાપ્યુટિક તરીકે પણ આપે છે. દિવસના અંતે જે ધન્વંતરી રથ જે વિસ્તારમાં ગયા હોય તેમાંથી કેટલા કેસીસ એમને એઆરઆઈના મળ્યા, કેટલી ઓપીડી થઈ, કેટલા ફીવરના કેસ મળ્યા, કેટલા એસપીઓટી લેસ ધેન 95 મળ્યા, આ તમામની સમીક્ષા કરી જરૂરી કાર્યવાહી કરવામાં આવે છે. હું રાજેશ શાંતારામ માંડલેકર, સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના વીબીડીસી વિભાગમાં આસિસ્ટન્ટ જંતુનાશક અધિકારી તરીકે ફરજ બજાવું છું. આ આરોગ્ય ધન્વંતરી રથનું જે આયોજન કરેલું છે તે એના માટે હું દરેક શહેરના દરેક નાગરિકોને વિનંતી કરું છું કે આ રથનો મહત્તમ લાભ લે, ચાહે આપને કોઈ બીમારી હોય કે ન હોય. કોરોના એક એવું રોગ છે કે જેના વાયરસ આપણા શરીરમાં દાખલ થયા પછી 12-15 દિવસ પછી દેખાય છે, એટલે શરીરમાં પ્રવેશેલો વાયરસ જો આપણને તરત આપણે ડિટેક્ટ થઈ જાય અને આપણે રોગગ્રસ્ત ન થઈએ, આપણા જ ઘરના પરિવારના સભ્યોને કે આજુબાજુના અડોસ પડોસના સભ્યોને ચેપગ્રસ્ત ન કરીએ તેની કાળજી રાખીએ. કોરોનાને હરાવવો એ આપણા સૌની હાથમાં છે અને આપણા પોતાની દરેક નાગરિકની પણ જવાબદારી બની રહે છે. મારું નામ ડૉક્ટર હુસેન છે, હું ઇન્ટર્ન ડૉક્ટર છું સ્વીમર હોસ્પિટલના અંદર. અમને અહીંયા ધન્વંતરી રથના અંદર ગવર્મેન્ટ એસએમસીમાંથી મોકલવામાં આવે છે, દોર ટુ દોર અમે ઘરે જઈએ છીએ અને બધાનું એસપીઓટુને ટેમ્પરેચર ચેક કરીએ છીએ. એસપીઓટુનું ઓક્સિમીટર છે અને ટેમ્પરેચર માટેની ગન છે અમારી પાસે. કોઈનું બી ઓછું આવે 95ની નીચે એસપીઓટુ તેને અમે બરાબર દવા આપીએ છીએ, અને જો એવું ઠીક લાગે તો રિફર કરીએ છીએ અર્બન હેલ્થ સેન્ટર પર. અને અમે અમારી સાથે હોમિયોપેથી અને આયુર્વેદિકની દવા બી રાખી છે અને એનું બી વિતરણ કરીએ છીએ.